નોય મારું બોલજો, જો ચિંતા થાય મને કેજો. પ્યાલા ફૂટે નોય મારું મેં બોલશું ને, જો ચિંતા થાય મને કેજો. અવળું નથી રસ્તો આ, કે અવળો છે? સહેલો છે. તમારે ઘેર મતભેદ ના પડે, અમારે વાઈફ ની જોડે મતભેદ પડે પડે ને. આખી જિંદગી માં એક મતભેદ પડ્યો તો પેલા 30 વર્ષની ઉંમર સુધી તો બહુ પડતા હતા. પછી મતભેદ નો અમે વિચાર્યું કે આ તો સારું રકમું કેવાય, આ તો આપડે બેવ નું સુખ બગાડીએ છીએ. પછી નક્કી કર્યું તો મતભેદ પડવાનું બંધ કરી દીધું. તો એક દાડો મતભેદ પડી ગયો, મતભેદ ચીર પડી ગયો. એમને ભાઈને એમને ભાઈ એમના ભાઈને 4 દીકરીઓ હતી. તે પહેલી દીકરી પણ તે મને કે છે, મારા ભાઈ ની દીકરી માટે શું ચાંદી નું બનાવડાયું? શું કે છે? મેં કહ્યું ભાઈ તૈયાર છે તે આપજો ને. શું કહ્યું? તૈયાર પડ્યું તે આપજો ને. તા કે સવાર મામાન તો મામાન દીકરા તો આવડાવડા ટાટ બનાવીને આપો તો એ મારું ને તમારું થયું એટલું સમજી ગયો, મતભેદ પડી ગયો. અમારે મારું ને તમારી વાત નહીં નીકળતી, આપણું આપણું જ બોલે છે. શું બોલે છે? મારી તમારી નહી થવા દીધી, મારી તમારી થઈ રહીશું. પછી વેચવાનું થયું ને, પછી આપનું મારું ને આટલું તમારું. એટલે પછી હું ફરી ગયો. એવું નહીં કેતો, હું એમ કહું છું કે વાહન આપજો તો વાંધો, બીજા 500 રૂપિયા રોકડા આપજો, એટલા બધા રૂપિયા પાકાશે. એટલે હું જોઉં કે આ બધું પડેલો ઉડી ગયો. 500 રૂપિયા બીજા રોકડા આપજો. એને ધારેલ છે આપવાની છે, આપડે કકડાટ મારી એમ શું હવાદ આવે? અરે પાર્ટનર નહી, ઘર માં ભાગીદાર નહી, આપડે ના હોય કોણ માલિક? હા, પછી હવે એને એની જોડે આપડે કકડાટ કરી કેમ કહે? કકડાટ ઓછા થશે ખરા વાક્ય થી? બિલકુલ જાય, બિલકુલ જાય, બિલકુલ ઉભા ના રે. વાત સમજવાની જરૂર છે. આ કોઈ સમજાવ્યું નહીં, વ્યવહારે સમજાવ્યું નહીં ને. માસ્તરો હોવના પગાર ભરાયા, શું મા બાપ એમના મોટ સ્ટોક માં રહ્યા, અને જૂની પેઢી નવી પેઢી જૂની નવી પેઢી ની વાત જ સાંભળવાના રહ્યા. શું થયું? એટલે નવે નું થોડુંક હાથું હશે, ના બધું જ ખોટું. આ લોકો નું જ બધું ખોટું જ છે. આ બધું ખોટું હતું છે કે શું? તમને કેમ લાગે? નવી પેઢીમાં બધું સાચું હોય, જૂનીમાં સારું કઈક હોય, તે આપણે બે ભેગું કરીને ગ્રહણ કરીએ. શું ખોટું? આ તો બગડી ગયા છોકરા, બિલકુલ બગડી જ ગયા. ધર્મ કરતા જ નથી, મંદિરે જતા જ નથી. મંદિરે થી શું કરો? તમે ગયા તો આવવાના વાળા છો, તમે ગયા તો એ પ્રસાદ દિયા ભગત છો, પ્રસાદ હારું ઉભા રહ્યો છો. એના કરતા છોકરા નહીં જતા તો હારા છે, પ્રસાદ થી લાલચ તો નહી. અમે બરોબર આવું કેમ ચાલે? આપડે હિન્દુસ્તાન ના ઇન્ડિયન આપણા ઋષિ મુનિના છોકરાઓ આવું જીવન હોતું છે? આપણું જીવન તો આમ બે ઘડી આમ પેપરમાં આવે એવું જીવન હોવું જોઈએ. મતભેદ વગરનું જીવન જીવન, મતભેદ કેમ હોય? એવા એવું છે ને કે મતભેદ તો આપણી સંસ્કૃતિ જ કર્યો છે ને. આજ બધા માણસો જુદી જુદી વાત કરે છે. મતભેદ તો આપણી સંસ્કૃતિ જ કર્યો છે ને. બધા માણસો જુદી જુદી વાતો કરે છે. હા, તો મને 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 કોઈ કે તમારે મક્કલ નથી કાકા, હું કઉક ત્યાં તો આજ જાણી, મારી પહેલેથી હું જાણું છું ને. એટલે બધે ઉડી ગયું એની જોડે. હા, એની પાસે સર્ટિફિકેટ લેવાનું હતું આપડે. એ જ અનસર્ટિફાઈડ મોટ છે. મને કે છે કે તમને અક્કલ નથી એમ કે છે. હવે આ રસ્તો નકામા નકામા ઉગ્ર થયા કરી, એનો શું ભલી વાર એને સર્ટિફિકેટ ની કિંમત છે? આ કોલેજના સર્ટિફિકેટ ની કિંમત કરી, પણ આ લોકોના સર્ટિફિકેટ ની કિંમત કરી? આ લોકો તો અત્યારે મળે કે છે બલ્લુભી દેસાઈ બહુ સારા,
અને પછી કલાક દેવા દે કે અલે કલાકે તારું સર્ટિફિકેટ પહોંચવું નહીં રહેતું, એના કરતા મારી કોલેજ નું સર્ટિફિકેટ 40 વર્ષથી કોઈ એનું એ જ બોલે બતાવે છે, કરેક્ટ જ બતાવે નહીં. આ લોકોને સર્ટિફિકેટ લેવા જેવું નહીં નહીં. હવે તેમાં કોઈક ના લાય કહેતા આપડે કઈ બરોબર છે તારી વાત હાથી, આ તે આ જ જોડ્યું, અમે તો પહેલે જ જોઈએ છીએ, શું કહ્યું એટલે ઉકેલ આવી ગયો, બધે પડ્યો નહીં. અને એ નાલાયક કરે આપડે કરે, તારો બાપ નાલાયક આવી ગયો. ટૂંકો રસ્તો કરવો જોઈએ કે ના કરવો જોઈએ? આ ભેંસ ફોન કરે આપણને, આમ માથું વિધાન દોડાવડે, તેથી કરીને આપડી આબરૂ ગઈ. ભેંસ અપમાન કરે તેથી કઈ આબરૂ આબરૂ જાય ના જાય? હા ના જાય. આ જે અહીંયા આગળ છે ને, તમે નલાયક છો કે ભેંસ ના ભાઈ છે, આપડે નામ છે કે ભેંસ નો ભાઈ આવ્યો. ભેંસ ના ભાઈ તમે જોયેલા નહી? તમે બલવું જોઈ રહ્યા છો? ભેંસ ના ભાઈ, ભેંસ ના ભાઈ જોયેલા નહી? તમે જ જોયેલા છો ને? રબારી વાસ માં હોય નામ એમનું. રબારી લોકો શું નામ પાડે? પાડો. ખરું કે છે દેશના ભાઈ એને જ કહેવાય ને, તેના જેવા એ પાડા જેવા માણસ હોય, પાછા ખરા માણસ હોય, જો એ ભેંસના ભાઈ જેવા જ હોય. શું કહ્યું? કઈ ગોથું મારવા આવે તો આપડે ખાઈ જવું, શું? કારણ કે તો રાજા ને છે તે ફરી જવું પડે, ભેંસના ભાઈ આવતા હોય તો રાજાની શરમ બરમ રાખે બીજા. ભેંસના ભાઈ કહેવાય, કે બઉ જબરા હોય નઈ. તમે જોયેલા ને અહીંયા આગળ હોય છે ને ભેંસ ના ભાઈ ને? અહીં હોય ને ગાંધીનગર નો તહેવાર ના દે ને ભેંસ ના ભાઈઓ ને તહેવાર દે છે? તમે જોયેલા નહી? બઉ ચરબી વાળા હોય નઈ. હે વાંચ કાળે જો કદી પાછળ પડે તો મારી નાખે મારા. એટલે મતભેદ કરવા જેવું છે જ નહીં જગત. તેના માટે મતભેદ કરો છો? એક માણસ તો રોજ મતભેદ કરે. સાથી પછી બહેરીન મેં પૂછ્યું, સાથી તમે રોજ મતભેદ કરો છો? ત્યાં કે રોજ રહોડા પછી આ મરતું શી રીતે વપરાઈ ગયું એટલે વારમાં? આવું કર્યા કશ્મી સાહેબ શું કરું કે છે, આ હળદર શી રીતે વપરાઈ ગઈ, આ હમણાં લાયા હતા મરચું વપરાઈ ગયું, આ ડિપાર્ટમેન્ટ આપણું છે, આ ડિપાર્ટમેન્ટ હાથ ગલાય? પછી તમારા નોકરી માં આવતી એ ગાલ છે, તમને નોકરી કરતા આવડતી નથી, તમને આમ નથી આવડતું, પૈસા હાથે તો નથી આવડતું, એટલે તમારે કહ્યું તમારું ડિપાર્ટમેન્ટ તમે હાચવો, અમારું ડિપાર્ટમેન્ટ અમે હાચવીએ. શું કહ્યું? એના ડિપાર્ટમેન્ટમાં આપણે હાથ ગાલવો નહીં, મરચું નથી ને એવું બધું કરીએ તો ક્યારે વપરી ગયું? તમે કરો કોઈ લાડું? કરવું પડે કે છે. ડિપાર્ટમેન્ટ આપી દેવું, આ રસોડું આ કુકિંગ ડિપાર્ટમેન્ટ બધું તમારું, તમને અનુકૂળ આવે તેવી રીતે વાપરજો કે શું, અને આ અમારું, અને આપણે જો પૈસાની જરા કમી ના પડતી હોય તો એમ કેવું કહ્યું કે જે વાપરતા 5% એ કરજો કમી. શું કહ્યું? શું કે હું ખાઈ ગઈ એટલી નથી જશે, ઘઉં તો હું ચાઈ ખાવાની હતી, તમે આવું બોલ બોલ કરો. હવે આ વડવાડે મેં જોયે છે બધે વડવાડે. આવી વડવાડો કરે કે ના કરે? આવી તેથી મેં પુસ્તકો લખ્યું, અનસર્ટિફાઈડ ફાધર્સ એન્ડ સન, સર્ટિફાઈડ મધર્સ.
સર્ટિફાઈડ વાળા તો બોલે જ નહીં ને, આવી વડવાડે જ ના કરે. આ સર્ટિફિકેટ વગર ફાધર બધા થઈ ગયા એમને મળ સત્ય, અડસત્ય મેરેજ થઈ ગયા. પાસ થયા કઈ ક્વોલિફિકેશન ના જોઈએ, ડિગ્રી વિગ્રી ના જોઈએ પછી કેટલા વાગ્યા?